નમસ્તે, જય મા માતે. તન્નાઈ એજ્યુકેશન કેમ્પસ ગોંડલ. આજે આપણે વિષય આસપાસ પર્યાવરણ પાઠ્યપુસ્તકની અંદર પાઠ 19 આપણા સાથી જેના વિશે સમજૂતી મેળવીશું. બરાબર ને બાળકો? સરસ. તો દરેક બાળક પોતાનું પાન આસપાસનું પાઠ્યપુસ્તક કાઢશે અને પાના નંબર 132 પેજ ખોલશે. બરાબર બાળકો? સરસ. તો ચલો આપણે પાના નંબર 132 ઉપર અભ્યાસ કરીએ. આપણા સાથી પાઠમાં આપણે આગળ પાલતુ પ્રાણીઓની સમજ મેળવી, પ્રાણીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે તેના વિશે બધી આપણે સમજ મેળવી દીધી. હવે છે પંખી અને પરબ. હવે તમને વિચાર આવતો હશે કે માણસોને તો પાણી પીવાનું પરબ હોય છે, પણ પંખી પરબ એટલે પંખીઓને પાણી પીવાનું પરબ એટલે શું? તો ચાલો જો તમને ચિત્રમાં સરસ મજાનું એક ઝાડ ઉપર દોરી બાંધી અને અંદર માટીનું વાસણ રાખેલું છે જેની અંદર પાણી રાખ્યું છે અને પંખીઓ પાણી પીવે છે. એ પાણીનું એટલે કે પંખીનું છે તે પાણીનું પરબ છે. આપણે એના વિશે જોઈએ. જો મોટા મોઢા વાળું માટીનું વાસણ લો. મોટા મોઢા વાળું એટલે કે આમ વાસણનું તળિયું ભલે સાકડું હોય, પણ ઉપરનું જે મોઢું હોય પાણી રેડવાનું તે થોડું મોટું હોવું જોઈએ. માટીના વાસણને બાંધી દો. ચિત્રમાં બતાવ્યા મુજબ એને લટકાવો. ચિત્રમાં તમને બતાવેલ જ છે કે છાણની ડાળી પર કેવી રીતે લટકાવેલ છે. વાસણમાં થોડું પાણી ભરો અને તેને વૃક્ષની ડાળી સાથે અથવા તો હૂકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો. દરરોજ તેમાં પાણી ભરો. કયું પંખી પાણી પીવા આવે છે તેનું અવલોકન કરો. હવે આ પાણીનું પરબ છે તે તમે તમારા ઘરે પણ બનાવી શકો છો. એક નાનું માટીનું વાસણ લેવાનું છે, પોળા મોઢા વાળું, અને એક દોરી અને હૂક. આ ત્રણની મદદથી તમે ઘરે પણ પાણીનું પરબ બનાવી શકો છો પંખીઓને પીવા માટે. હવે જો વિચારો, આપણી જે પંખીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે. ઘણી બધી વસ્તુ માનવી અને પ્રાણીઓને બંનેને જરૂરી છે. એવું નથી કે આ વસ્તુની જરૂર છે તો તે ફક્ત માનવીને જ છે, આ વસ્તુની જરૂર છે તો તે ફક્ત પક્ષીઓને અથવા તો પંખીઓને છે, એવું નથી. પરંતુ અમુક વસ્તુ છે જે માનવી અને પંખી બંનેને પડવાની છે અને પશુ પંખીઓને પણ પડે છે. પછી ખોરાક, તો ખોરાક માનવીને પણ જરૂરિયાત છે, પંખીઓની પણ જરૂરિયાત છે. હવા, પાણી, ખોરાક, પૂરતી ઊંઘ, આરામ, આ બધી વસ્તુ છે જે માનવીઓને જેટલી જરૂર છે એટલી જ પ્રાણીઓ અથવા તો પંખીઓને પણ જરૂર છે. હવે વિચારો અને કહો, આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ તેવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે. હવે આપણે જો દરરોજને માટે આપણે કોઈ દિવસ આપણે શાકને રોટલી આપી દઈએ તો દરરોજને માટે તમે ભાવે શાકને રોટલી? તો કે ન ભાવે. તો કે શા માટે? કેમ કે આપણે માનવી છીએ. માનવી છીએ તો તમે દરરોજ બધા બાળકોને રોજે રોજ શાક રોટલી આપે તો તમે પહેલે દિવસે બે રોટલી ખાઓ, બીજે દિવસે પાછી બે ખાઓ, વળી અઠવાડિયે 15 દિવસે એક રોટલી, દોઢ રોટલી, અડધી રોટલી, એમ એમ અડધો અડધો કાપ પડતું જાય. તો તમને દરરોજ ને દરરોજ તો શાક રોટલી નથી ભાવતું. તો તમે પણ ક્યારે મમ્મીને કહો છો ને કે મમ્મી આજે કંઈક નવું બનાવને જમવામાં, મમ્મી આજે કંઈક બીજું બનાવને જમવામાં, અથવા તો ચાલ ને મમ્મી આજે આપણે કંઈક બીજું બનાવીએ જમવાનું, તમે કહો છો ને તમારા મમ્મીને. રોજે રોજ તો કોઈ શાક રોટલી ખાઈ નથી શકતું. તો એવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે. તો આપણે જોઈએ શું શું ખાય છે પ્રાણીઓ. હવે તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે? હવે આપણી ઘરે જે પાલતુ પ્રાણી હોય એને તો આપણે ખવડાવતા જોઈએ, બરાબર. તે સિવાય તમે કોઈ બીજા પ્રાણીઓને કંઈક ખવડાવ્યું છે? કોઈ પ્રાણીને ખવડાવતા જોયા છે તમે? હવે આપણી ઘરે જે પાલતુ પ્રાણીઓ એને આપણે તો ખોરાક આપવાના છીએ, બરાબર. પરંતુ એ સિવાય તમે ક્યારે બીજા પ્રાણીઓને કે તમે ખાવાનું આપો છો? તો જો જે પ્રાણીઓને તમે ખવડાવ્યું હોય ને તેનું નામ લખો અને તમે શું ખવડાવ્યું છે ને એ કહો. તો જો કૂતરો છે તો કૂતરાને આપણે શું ખવડાવીએ? કૂતરાને આપણે રોટલી ખવડાવીએ, બિસ્કિટ ખવડાવીએ, દૂધ પીવડાવીએ, બરાબર. પછી બિલાડી છે તો બિલાડીને આપણે શું ખવડાવીએ? દૂધ અથવા તો રોટલી. પછી છે કબૂતર, તો કબૂતરને તો શું હોય સ્વાભાવિક, એને તો ચણવાનું હોય અથવા તો બાજરીના દાણા અથવા તો જુવારના દાણા, એ દાણા નાખો એટલે કબૂતરને ચણ ચણી દે છે. પછી છે પોપટ, તો પોપટ શું ખાય? જામફળ, લીલા મરચા,
પછી મરઘી, મરઘી છે તે બાજરી, ઘઉં, મકાઈ જેવો ખોરાક ખાય છે. દરેક પંખીઓ, દરેક પ્રાણીઓ બધા અલગ અલગ ખોરાક ખાતા હોય, બરાબર. જે માનવી એક સરખો ખોરાક નથી ખાઈ શકતો, તેમ પ્રાણીઓને પણ અલગ અલગ ખોરાકની જરૂર પડે છે. હવે વિચારો અને લખો, પંખીને શું ખવડાવી શકાય? તમે ક્યાં પંખીને ખવડાવ્યું છે? પંખીઓને આપણે ચણ ખવડાવી શકીએ, રોટલીના કટકા કરીને ખવડાવી શકીએ. પછી તમે ક્યાં પંખીને ખવડાવ્યું છે? તો કે ચકલીને, કાબરને આપણે ચણ નાખતા હોઈએ ને. પછી બાળકોમાં સૌથી વધુ ક્યાં પ્રાણીને ખવડાવે છે? બાળકો છે તે સૌથી વધુ ક્યાં પ્રાણીને ખવડાવે છે? તો આપણે ઘરના આંગણામાં ચકલી આવતી હોય તો ચકલીને આપણે ચણ નાખીએ ને, ચોખા છે, બાજરો છે, એ ચણ નાખીએ છીએ. હવે તમારી પાસે યાદીમાં આ નામ છે, શોધો તે શું ખાય છે. હવે જો ઉંદર, હંગો, ભૂંડ, ચામાચીડિયું, કાગડો, ખિસકોલી, વાંદરો, ગરોળીઓ અને ગરોળી આ બધા છે તે શું ખાય છે? હવે જો, હવે તમને એવો વિચાર આવતો હશે કે આ બધા ના નામ તો આપેલા છે, તો આ બધામાંથી આ બધા શું ખાતા હશે? તો જો દાખલા તરીકે કાગડો છે, તો કાગડો છે તે રોટલી ખાય છે, બરાબર. પછી મરેલા પ્રાણીઓનું માંસ ખાય છે, બરાબર. ગરોળી છે તે જીવજંતુ ખાય છે. ઉંદર છે તે આપણા ખેડૂત હોય, ખેડૂતનો જે માલ થયો હોય, કપાસ છે, માંડી છે, તે ફોલી ફોલીને ખાય છે. જીવડા છે તે ખાય છે, એ બધી વસ્તુ ખાય છે. આ રીતે બધા પ્રાણીઓ છે તે અલગ અલગ બધી વસ્તુ ખાય છે. હવે જો કોઈ પ્રાણી કે પંખી તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તે અંગે જણાવો. હવે એવું પૂછ્યું છે, તમે ક્યારે કદાચ આજુબાજુમાં રમતા હોય અને અહીંયા તમે તમારો ખોરાક એટલે કે જમવાનું જે મૂક્યું હોય અને તે કોઈ આવીને પ્રાણી, પંખી, પશુ કોઈ ખાઈ ગયું હોય, એવું ક્યારે બન્યું છે? તો એવું બને ક્યારે, જ્યારે તમે ઉત્તરાયણનો તહેવાર હોય ત્યારે તમે પતંગ ચગાવતા હોય અને તમે ખાવાનું એક બાજુ મૂક્યું હોય અને દાખલા તરીકે તમે કેળું ખાતા હોય અને કેળું ખાતા ખાતા વાંદરો જોઈ ગયો હોય તો તમને, તો તમારા હાથમાંથી કેળું લઈને વાંદરો જતો રહે અથવા તો બાજુમાં પડ્યું હોય એ લઈને જતો રહે, તો આવું બને, ઘણી વખત બને. એવું નથી કે ઓમ સ્વાભાવિક રીતે કે ઘરે જ બને. દાખલા તરીકે તમે ક્યાંય ફરવા ગયા હોય, જંગલમાં ગયા હોય, ત્યાં તમે કઈ નાસ્તો કરતા હોય અને વાંદરાઓ દેખી જાય તો આવીને કેમ તમારા હાથમાંથી ઝૂંટવીને વહી જાય છે? એવી રીતે ઝૂંટવીને વહી જાય ને, પછી એ આપણી જ નજર સામે ઝાડ પર બેસીને ખાતા હોઈએ. હવે જો કોણ શું ખાય છે? જુદા જુદા રંગની લાઈન દોરો અને જોડો. જો તમને જોડેલું છે, એક ઘાસ આપેલું છે, તો ઘાસ છે તે કોણ ખાય છે? તો કે સોરી, પેલા એવું છે તમને બકરી, બકરી એવી છે તો બકરી શું શું ખાઈ શકે? શાકભાજી અને ફળો, રોટલી અને ઘાસ, આ ત્રણ વસ્તુ બકરી ખાઈ શકે, બરાબર. હવે મચ્છર છે તો મચ્છર કોણ ખાય? તો કે ગરોળી. કીડી છે તો તે શું ખાય? ગરોળી ને કીડી ખાય. પછી સાપ ને ઉંદર ખાય. પછી ચકલી છે તે શાકભાજી, ફળો, રોટલી ખાય. અને માનવી છે તે શું ખાય? શાકભાજી, ફળો, રોટલી વગેરે બધું માનવી ખાય છે. હવે યાદ કરી અને લખવાનું છે પ્રાણીઓના નામ. હવે તમને ઘણી વખત અમુક પ્રાણી હોય, તમને એમ થાય કે આ પ્રાણીને તો હું કેમ સરસ રમાડી શકું, ઓઢી શકું. હવે એમ તમને એમ થાય કે આ પ્રાણી મારે અડવું છે પણ અડું તો એ ભાગી છે, તો એ હું કેમ પ્રાણીને અડી શકું? અને એક એવું પણ પ્રાણી છે જે તમે એને ક્યારે અડી પણ ન શકો. તો જો તમે અડક્યા હોય ને તેવા પ્રાણીઓ ક્યાં છે? તો કે ગાય, ભેંસ, કૂતરો, બકરી, બિલાડી વગેરે, આ બધા પ્રાણીઓને તમે છે ને અડી શકો છો. હાથી, આ બધા પ્રાણીઓને તમે અડી શકો, હાથી હાથ ફેરવી શકો. હવે તમે અડક્યા નથી પણ અડી શકો છો. હવે તમને મન તો થતું જ હોય અડવાનું. સસલું છે તો સસલું કેવું સરસ સુવાળું હોય, તમને સસલાને અડવાનું મન થતું હોય ને. સસલું છે, હાથી છે, ઘોડો છે, આ બધાને તમને ઊંઘ છે, અડવાનું મન તો થતું હોય પણ તમે એને અડી શકો નહીં. હા, ક્યારે તમે રણમાં ગયા હોય અને ઊંટ સવારી કરો, ઘોડે સવારી કરો તો વાત અલગ છે. હવે તમે અડી શકવાના જ નથી. હવે તમને બહુ મન થતું હોય કે મારે નડવું છે પણ તમે નડી શકવાના જ નથી, તો એવું કયું પ્રાણી છે? તો કે છે વાઘ છે, સિંહ છે, દીપડો છે, ચિત્તો છે. આ બધા પ્રાણીઓને આપણે મનમાંથી એમ કેવું કે મારે નડવું છે પણ તમે નડી શકશો? તો કે નહીં અડી શકો. આપણે ઘણા પ્રાણીઓની નજીક કરડવાના કે નુકસાન થવાના ડરથી પાસે જતા નથી. હવે આપણે ઘણા પ્રાણીઓને આપણે અડવા તો હોય પણ આપણને બીક લાગે, એ મને કરડી લેશે તો મને કંઈક નુકસાન પહોંચાડશે, તો એના આપણે એના ડરને લીધે આપણે તેને અડી શકતા નથી. આપણે આપણા ઘર કે આપણી આસપાસ રહે તેવાના કેટલાક પ્રાણીઓની આપણી મદદ કરે છે.
હવે જો એક સરસ મજાનો રાણીનો બગીચો આપ્યો છે ને તેના વિશે તમને વાત કરેલી છે, તે આપણે જોઈ લઈએ. નીચેના ચિત્રો વાંચો અને વર્ગમાં ફરી ચર્ચા કરો. જો માં એમાં 1 2 3 4 5 6 7 8 એવી રીતે 8 નંબર આપેલા છે, એ નંબર પ્રમાણે એની વાર્તા આપણે સમજવાની છે અને વર્ગમાં એની ચર્ચા કરવાની છે. જો માળી છે તે રાણીના બગીચામાંથી કેરી લાવ્યો. હવે માળી હતો એ રાણીનો બગીચો હતો, એમાંથી કેરી લાવ્યો. કેટલી સરસ કેરીઓ છે રાણી જી, તો જો પંખીઓ ખાઈ ગયા ન હોત તો આના કરતા બમણી કેરી હોત. રાણી એમ કે છે કે જો પંખીઓ આ કેરી ખાઈ ન ગયા હોત તો રાણીના બગીચામાં આનાથી પણ ડબલ બમણી કેરી હોત. તો શું કહ્યું તે? પંખીઓ કેરી ખાઈ ગયા, તમે પંખીઓને બગીચામાં આવવા કેમ દીધા? હવે માળીને રાણી ખીજાય છે કે પંખીઓ કેરી ખાઈ ગયા તમે પંખીઓને, માળી એમ કે છે, માળીને ખીજાય છે રાણી કે તમે પંખીઓને બગીચામાં આવવા જ કેમ દીધા? તો માળી પછી એમ કહે છે કે મને માફ કરો, હું એક પણ પંખીને બગીચામાં આવવા નહીં દઉં. હવે માળી છે તે તરત જ રાણીજીની માફી માંગે છે અને કહે છે કે માળી મને, રાણી મને માફ કરી દે, હું હવે ક્યારેય કે ક્યારેય પંખીઓને બગીચામાં આવવા નહીં દઉં. હવે જો બીજા વર્ષે કેરીઓનું એક વર્ષ પૂરું થઈ ગયું પછી જ્યારે બીજા વર્ષે કેરીનો નવો ફળ આવે, નવો ફળ આવે ત્યારે બીજા વર્ષે શું થાય છે? ગયા વર્ષ કરતાં ઓછી કેરી છે, તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ના રોક્યા? હવે રાણી પાછી આવતા વર્ષે પણ એ જ કહે છે માળીને કે ગયા વર્ષ કરતાં થોડી કેરીઓ ઓછી છે, તમે પંખીઓને બગીચામાં કેમ ના આવવા રોક્યા? હવે એમ કે છે તમે પંખીઓને બગીચામાં આવતા કેમ નથી રોકતા? તો રાણીજી મેં તમને રોક્યા હતા, મેં એક પંખીને આવવા ન દીધું, પરંતુ આ વર્ષે કીડાઓ કેરી ખાઈ ગયા છે. હવે જો પંખીઓ કેરી ખાઈ ગયા હતા ગયા વર્ષે, પણ આ વર્ષે તો કીડાઓ કેરી ખાઈ ગયા છે. માળીએ પૂરતું બગીચાનું ધ્યાન રાખ્યું હતું કે હું એક પણ પંખીને બગીચામાં આવવા નહીં દઉં, પરંતુ કીડાઓ છે તે કેરીને ખાઈ ગયા. હવે જો પંખીઓ હોત તો તેઓ કીડાઓને ખાઈ જાત અને આપણે ઘણી બધી કેરી ગુમાવી ન પડે. હવે જો માળી છે તે રાણીને સમજાવે છે કે જો મેં પંખીઓને બગીચામાં આવવા દીધા હોત તો કેરી તો ખાત થોડી ઘણી, પણ બધા કે બધા કીડા ખાઈ જાત, તો આપણી કેરીઓને નુકસાન થતું થોડું ઘણું અટકી શકત. પણ તમે તો ના જ પાડી હતી કે બગીચાની અંદર એક પણ પંખી મારે જોઈ નહીં, તો એક પણ પંખી ન આવી, એટલા માટે કીડાઓ હતા તે બધા જ કીડાઓ કેરી ખાઈ ગયા. જો પંખીઓ આવ્યા હોત તો અડધા કીડાઓ તો પંખીઓ ખાઈ જાય, તો આટલી બધી કેરીને આપણું નુકસાન ન થાત. તો હવે આપણે જોયો પાઠ 19, આપણા સાથીમાં આપણે જોયું પાલતુ પ્રાણી, અડી શકે તેવા પ્રાણી, ન અડી શકે તેવા પ્રાણી વગેરે પ્રાણીઓની આપણે ચર્ચા કરી. હવે અહીંયા આપણો પાઠ 19 આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આવતા લેક્ચરમાં પાઠ 19 સ્વાપોથીની અંદર જોશું. બરાબર ને બાળકો? સરસ. તો ત્યાં સુધી દરેક બાળકને આવજો. જય ભામાદેવ.